चलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। धोरण 12 चैप्टर नंबर 2 द्रावणों चैप्टर नी अंदर चर्चा करता था। आगलना लेक्चर नी अंदर एग्जाम्पल ने कैलक्युलेट किया, आपणे खोईडाओ जोया, लखाण संबंधित प्रश्नों हता एना ऊपर चर्चा करी, अने आपणे छेल्ले स्वाध्यायनी अंदर एक एक्जाम्पल मैं तमने होमवर्क में आप्यो हतो, अने बाकीना एक्जाम्पल छे ए आपणे करवाना छे। एटले हजी कदाच बे लेक्चर पण थाय ने कदाच आजना लेक्चरनी अंदर पण पूरा थई जाय, बराबर। जोईए हवे परिस्थिति ऊपर आपणे आगळ काम करशुं, बराबर। केवी रीते आगळ एक्जाम्पल जोईए પછી ખબર પડે કે આજના લેક્ચરમાં પૂરા થશે કે કદાચ એક લેક્ચર બીજો જોશે આપણે, હવે આખું એના ઉપર ડિપેન્ડન્ટ છે શું થાય, બરાબર। કહેવાનો મતલબ આખો એ છે કે એ એક્ઝામ્પલ તમને તો જ આવડશે જો આગળના સૂત્રો છે એ તમને આવડતા હશે તો, નહીતર એક્ઝામ્પલ આવડવાની કોઈ શક્યતા નથી। અને સાંદ્રતા ઉપરના જે કોઈ એક્ઝામ્પલ છે એ અવારનવાર તમારી પાસે એક્ઝામની અંદર અવારનવાર પૂછાશે। ઓલું મેં જે તમને છેલ્લે લખાયું હતું એ સૂત્ર કર્યા હતા એ લેક્ચરની અંદર, તાપમાન સાથે તાપમાન બદલતા ક્યાં ક્યાં સાંદ્રતાના એકમો બદલાય, એ લગભગ મારા ખ્યાલથી 18 વખત પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો એકમ સાંદ્રતા સાથે બદલાય છે કે તાપમાન સાથે બદલાય છે, સાંદ્રતા સાથે નહીં પણ કયો એકમ એ તાપમાનના વધારા સાથે વધે કે તાપમાનના સાથે બદલાય કે શું થાય, એ ક્વેશ્ચન મારા ખ્યાલથી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર 18 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર। એટલે આ નાની નાની બાબતો છે અવારનવાર એક્ઝામની અંદર આવતી હોય છે, બરાબર। તો એને સોલ્વ કેવી રીતે કરવી એ ખાસ તમારે જોવાનું છે આની અંદર, એ તો જ તમને આખા આઈડિયા આવશે, નહીતર વધારે પડતા આઈડિયા છે એ આવશે નહીં। એટલે ખાસ આ બાબતો છે એની તમારે નોંધ સાથે સાથે લેતી જવાની છે કેવી રીતે આપણે કામ કરવાનું છે, બરાબર। ઓકે, જઈએ આપણે આગળ ઉપર। સ્વાધ્યાયની અંદર જવાનું છે, બુક તમારે સાથે રાખવાની છે અને સાથે સાથે કેલ્ક્યુલેટર લેવાનું છે। ના લીધું હોય તો વિડીયો પોઝ કરીને કેલ્ક્યુલેટર લેતા આવો, ફરી પાછા આપણે મળશું, બરાબર। કેલ્ક્યુલેટર હું કેલ્ક્યુલેશન કરું, ઓકે, સાચું છે ને, તમારે ભેગી ભેગી કેલ્ક્યુલેશન કરવાની છે, બરાબર, કારણ કે મજબૂરી છે આપણી પાસે, નહીતર તો મારે કેલ્ક્યુલેટરની જરૂરિયાત કંઈ હોતી નથી, કારણ કે તમારી પાસે ઓલરેડી હોય જ છે, તમે જે આંકડા આપો એના ઉપર જ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, બરાબર। એટલે મુખ્ય મુદ્દો આખો એ છે કે ટેક્સ્ટબુક સાથે રાખવાની છે, કેલ્ક્યુલેટર સાથે રાખવાનું છે અને પછી એક્ઝામ્પલ ગણવા માટે બેસવાનું છે, બરાબર। ચાલ, હોમવર્કમાં જે દાખલા આપ્યા છે એ પણ તમારે સરસ રીતે ગણી અને કામ કરવાનું છે। મેં કીધું એ પ્રમાણે ફેરબુક રફની અંદર તમારે કામ કરવાનું છે, નહીં થાય તો પછી થોડુંક અઘરું પડશે તમને, એનું ધ્યાન રાખવાનું તમારે, બરાબર। ઓકે, નેક્સ્ટ વન ઉપર આપણે આગળ વધીએ। સ્વાધ્યાયમાં એક દાખલો મેં તમને હોમવર્કની અંદર આપ્યો હતો, બાકીના દાખલાઓ પર આપણે કામ કરવાનું છે, બરાબર। 2.1, 2.2 ને 2.3 તો દાખલામાં આવતા નથી, તમે જોઈ લેજો એટલે આવડી જશે, એમાં કંઈ છે નહીં। સ્વાધ્યાયમાં 2.4 પ્રયોગશાળામાં કાર્યમાં વપરાતો રકમ જ લખી, આપણે પહેલેથી લખીએ છીએ એટલે પ્રયોગશાળામાં વપરાતો સાંદ્ર, હું નામને બદલે સૂત્ર લખું છું, નાઇટ્રિક એસિડ એટલે HNO3 દળથી 68% HNO3 તરીકે જલીય દ્રાવણમાં છે, જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પર ml હોય તો
એસિડના આવા નમૂનાની મોલારિટી કેટલી હશે? દાખલો એકદમ સરળ છે, બરોબર. હું બે રીતે તમને કેલ્ક્યુલેટ કરાવીશ, શોર્ટ એન્ડ લોંગ. શું આપ્યું છે પહેલા તો એ વાત આવે. દળથી 68% નાઇટ્રિક એસિડ તમને આપ્યું છે જલીય દ્રાવણમાં, બરોબર. એટલે આમાંથી તમને એટલી ખબર પડે કે તમને જો આને હું છૂટું પાડું તો કોણ કોણ કેટલું કેટલું છે એ તમને ખબર પડે કે ભાઈ વેઇટ ઓફ HNO3 68% HNO3નું જલીય દ્રાવણ છે એટલે કેટલું થાય? 68 ગ્રામ, બરોબર. જલીય દ્રાવણ કીધું એટલે વેઇટ ઓફ H2. પાણીની વાત કરો તો 100 માંથી બાદ કરી દો 32 ગ્રામ. ડેન્સિટી આપી છે તમને દ્રાવણની, અથવા તો જો હું કહું તો આખું સૂત્ર તમે મૂકો તો પણ તમને ખબર છે દ્રાવ્યનું વજન છેદમાં એનું આણ્વીય દળ. દ્રાવ્યનું વજન 68, એનું આણ્વીય દળ થાય 63, દ્રાવણનું કદ લીટરમાં, બરોબર. દ્રાવણ તમારું કેટલું થાય? પ્રશ્ન એ છે સાહેબ, દ્રાવણનું કદ લીટરમાં. હવે અહીંયા તો આ બે કેવા છે? તો કે બે ઘન છે. તમારે કદ જોઈએ છે. જો તમારે કદ જોઈતું હોય તો શું કરવું પડે? તો કે જો તમારે કદ જોઈતું હોય તો અહીંયા તમારે કામ કરવું પડે. શું કરવું પડે? તો કે અહીંયા આપણે લખીએ કે ભાઈ ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો કદ બરાબર દ્રાવણનું કદ, દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. યાદ રાખજો, આખા દ્રાવણની વાત કરો, ઘનતા આપણે આપી છે દ્રાવણની. તો દ્રાવણનું કદ બરાબર દળ. દળ કેટલું આપ્યું છે દ્રાવણનું? તો કે ટોટલ 250 ગ્રામ ટકાવારી છે એટલે. અને એને ભેગા એની ઘનતા 1.504. તો કદ બરાબર 100 ભાગ્યા 1.504. છાસઠ પોઈન્ટ અડતાલીસ 16.23 મોલર, અથવા તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. આ પ્રમાણે એક્ઝામ્પલ તમે કેલ્ક્યુલેટ કરી શકો. અથવા જો આવી રીતે તમારે ન કરવું હોય તો, અથવા તમારી પાસે સીધું સૂત્ર છે કે મોલારિટી ઇક્વલ ટુ 10 × વેઇટ બાય વેઇટ ઇન્ટુ ડેન્સિટી અપોન દ્રાવ્યનું આણ્વીય દળ. તો મોલારિટી ઇક્વલ્સ ટુ, મેં તમને કીધું તું કે વેઇટ બાય વેઇટ ચાલે, વેઇટ બાય વોલ્યુમ હોય. ડેન્સિટી ભેગી છે એટલે વોલ્યુમ હોય તો પણ વેઇટ વેઇટ ચાલે. તો 10 વેઇટ બાય વેઇટ છે 68, ડેન્સિટી 1.504 અને એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ 63. Then molarity equals to, કરો કેલ્ક્યુલેશન, 10 × 68 × 1.504 અને ભાંગ્યા 63, 16.23 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. આ જ સૂત્ર આપણે ક્યાંય બહારથી માર્કેટમાં લેવા નથી, કાંઈ તમને ખ્યાલ છે. મોલારિટીના સૂત્ર ઉપરથી જ મેં આ સૂત્ર તમને મેળવીને આપ્યું. આ ક્યાંય બહાર માર્કેટમાંથી આવેલું સૂત્ર નથી. સમજમાં આવે છે? તો ઇન શોર્ટ, કઈ એક્ઝામ છે એના ઉપર આધાર રાખે. આ એક્ઝામમાં પણ તમે આ સૂત્ર મૂકી શકો, સૂત્ર કંઈ ખોટું નથી.
બે માર્કમાં પૂછ્યો હોય કદાચ દાખલો, તો આ પ્રમાણે પણ તમે ચાલો, આ પ્રમાણે પણ તમે ચાલો તો પણ ચાલે, એમાં કંઈ ખોટું નથી. બરોબર, ખરે બેમાંથી એક પણ આ સૂત્ર જે આપણે લેવા હતા કેલ્ક્યુલેશન કરીને, એ ક્યાંથી લેવા હતા? મોલારિટીના સૂત્રમાંથી જ આપણે તારવીને લેવા છીએ. બરોબર, એટલે એ ક્યાંય બીજે કોઈ બહારથી નથી, એવું એની કોઈ ચિંતા નથી, મોટો પ્રશ્ન નથી. બરોબર, એટલે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરો તો પણ ચાલે, આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરો તો પણ ચાલે, બંને વસ્તુ કે બંને રીતે તમે કેલ્ક્યુલેશન કરો એ સાચી છે, એમાં એક પણ જગ્યાએ કેલ્ક્યુલેશન છે એ તમારી ખોટી હોતી કે ખોટી પડતી નથી, એટલે એ કોઈ મોટો ચિંતાનો વિષય નથી. બરોબર, એટલે આ બાબતની તમારે ખાસ નોંધ છે એ લેવાની છે. ઓકે, ચાલો ત્યાર પછીના એક્ઝામ્પલ ઉપર જઈએ આપણે. બે પોઈન્ટ પાંચ નંબરનું એક્ઝામ્પલ મેં તમને હોમવર્કની અંદર આપેલો હતો. બરોબર, બે પોઈન્ટ પાંચ નંબરનું જે એક્ઝામ્પલ છે એ તમને એક્ઝામ હોમવર્કની અંદર મેં આપ્યો હતો. ચાલો ત્યાર પછીના એક્ઝામ્પલ ઉપર આપણે જઈએ. બે પોઈન્ટ છ હું તમને પછી કરાવી દઈશ, અત્યારે વાત કરીએ બે પોઈન્ટ સાત માટે. દળથી 25% દ્રાવણના 300 ગ્રામ, દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના 400 ગ્રામ મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું. પરિણમતા દ્રાવણની દ્રાવણના પરિણમતા દ્રાવણના દળની ટકાવારી ગણો. ચાલો શું આપ્યું આપને? કે પરિણમતા દ્રાવણની દળની ટકાવારી ગણો. ચાલો હવે એક દ્રાવણ આપ્યું જેમાં દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના 400 ગ્રામ મિશ્ર કરીને બનાવ્યું. એક દ્રાવણ 300 ગ્રામ હતું, એનું દળ 25%, મતલબ દ્રાવ્યનું વજન 25%, અને બાકીનું દ્રાવક. સમજમાં આવે આખી વસ્તુ? અને બીજું એક દ્રાવણ હતું 400 ગ્રામ, એના કેટલા ટકા લીધા? 40% લીધા, અને આ બેને મિશ્ર કર્યા. 300 ગ્રામના 25% લીધા એક દ્રાવણ, બે દ્રાવણ ઓલરેડી બનેલા હતા. એક 300 ગ્રામનું બનેલું હતું, બીજું 400 ગ્રામનું બનેલું હતું. 300 ગ્રામનું બેનું તેમાંથી 25% લીધું, 400 ગ્રામનું બેનું તેમાંથી એણે 40% લીધું, અને પછી બેને મિશ્ર કર્યા. બરાબર છે? ઓકે, તો હું તમને આવું કહી શકું કે 25% દ્રાવણના 300 ગ્રામમાં દ્રાવ્યનું વજન કેટલું હોય? તો કે 25% દ્રાવણના 300 ગ્રામમાં કેટલું હોય દ્રાવ્યનું વજન? તો કે ભાઈ 25 ગુણ્યા 300 અને એને ભાંગ્યા 100 બરાબર
75 ગ્રામ લીધું. આ સીધી સિમ્પલ વાત થઈ ને કે 300 ગ્રામ દ્રાવણમાં 25% કીધું, તો 300 ગ્રામના 25% કેટલા? 100 × 25 તો 300 કેટલા? સીધી કેલ્ક્યુલેશન આવે. બીજું 40% દ્રાવણના 400 ગ્રામમાં દ્રાવ્યનું વજન બરાબર 40 × 400 / 100 ઇક્વલ ટુ મીંડી ગઈ બરોબર ચોકે 160 ગ્રામ. તો એ લખાય કે કુલ દ્રાવ્યનું વજન 75 × 160 ઇક્વલ ટુ ચલો 75 + 160 = 235. દ્રાવણનું કુલ વજન તો કઈ આવડે છે 300 + 400 બરાબર 700 ગ્રામ મળી ગયું. હું જોઈ છે તો કે પરિણમતા દ્રાવણના દળની ટકાવારી જોઈ છે. ઓકે ગુડ બરોબર. પેલા દ્રાવ્યની લ્યો ને પછી કોની લ્યો? દ્રાવકની. કારણ પરિણમતું દ્રાવણ છે તો દ્રાવણના દળ ટકામાં શું જોઈએ? તો કે દ્રાવ્ય ને દ્રાવક ઘટક આવે. તો હું લખું અહીંયા કે ભાઈ પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ઓફ દ્રાવ્ય, અહીંયા કોઈ નામ નથી, તો ઇક્વલ ટુ શું આવશે અહીંયા? તો કે દ્રાવ્યનું વજન જે જોતું હોય એનું, મતલબ સૂત્ર આપણી પાસે આવવું છે, ઘટકનું વજન ગુણ્યા 100 અને એને ભાંગ્યા દ્રાવણનું વજન. આ બધું આપણે ગ્રામમાં લઈએ છીએ. ઓકે ચલો ઘટકનું વજન કેટલું છે? તો કે દ્રાવ્યનું 235 × 100 ના છેદમાં 700 બરોબર. તો આ મીંડી ગઈ તો ઇક્વલ ટુ 235 / 7 33.57% બરોબર. બીજું તમારે કેલ્ક્યુલેટ ન કરવું હોય તો તમને વેઇટ બાય વેઇટ ઓફ દ્રાવક બરોબર, તો એ તમને સીધું આવડી જાય, એમાં કાંઈ મોટો પ્રશ્ન નથી. 100 − 33.57% ઇક્વલ ટુ 66.42%. જો બીજી આ દરેક કરતા અગત્યની બાબત એ છે કે તમે જે એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ બરોબર, એને તમારે સાથે સાથે આન્સર પાછળ ચેક કરવાના, ટેક્સ્ટબુકની પાછળ તમને આન્સર આપ્યા હશે બરોબર. હું તમને પેજ નંબર બતાવી દઉં, 281 ઉપર. ક્યાં આપ્યા છે? 281 ઉપર. સ્વાધ્યાયમાં 2.4 આલો, 16.23 આવે છે, પછી 2.5 હોમવર્કમાં આપ્યો, તો 2.6 2.7 આપણે કર્યો, 2.7માં આપણે આપ્યું છે 33.5% એ આપણે મળી ગયું. આપણે એકનું કહી દીધું બરોબર, એ આપણે એને ગોતીને આપ્યું. બીજા દ્રાવકનું કહે તો આ પ્રમાણે થાય, જેનું પૂછ્યું હતું એનું આપણે કેલ્ક્યુલેટ કરીને આપી દીધું. ઓકે જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર. સ્વાધ્યાયમાં 2.8 એક પ્રતિહિમ દ્રાવણ (2:2:2.6 gr) ઇથિલિન ગ્લાયકોલ આ વાત આપણે કરી હતી. ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર C2H6O2 અને 200 ગ્રામ પાણી મિશ્ર કરીને બનાવવામાં આવ્યું. દ્રાવણની મોલા
લીટી ગળો. જો દ્રાવણની ઘનતા 1.072 ગ્રામ પર ml હોય તો દ્રાવણની મોલારિટી કેટલી હશે? અહીંયા જે એક્ઝામ્પલ આપ્યો છે એના ઉપર જોઈએ. એક પ્રતિહીન દ્રાવણ 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, એટલે આવું કહી શકું હું ડટ્ટાની અંદર કે વેઇટ ઓફ C2H6O2 ઇક્વલ ટુ 222.6 ગ્રામ અને 200 ગ્રામ પાણી, તો વેઇટ ઓફ વુ ઇક્વલ ટુ 200 ગ્રામ. મિશ્ર કરીને બનાવવામાં આવ્યું, એક દ્રાવણ બનાવ્યું પ્રતિહીન, મતલબ એન્ટીફ્રીઝર દ્રાવણ બનાવ્યું જે શીતન કરવા માટે વપરાય, ઠંડુ કરવા માટે વાપરવામાં આવે, બરોબર? એના માટેની વાત થાય છે. તો એ દ્રાવણની મોલારિટી ગણો, ફર્સ્ટ કેલ્ક્યુલેટ મોલારિટી. પછી જો તમને દ્રાવણની ઘનતા આપી હોય, કાંઈ કેટલી આપી છે? 1.072 ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ, તો તમારે કેલ્ક્યુલેટ કરવાની છે મોલારિટી, બરાબર? ઓકે, પણ અહીંયા ક્વેશ્ચન થોડો મગજની અંદર થાય એવો છે, કારણ કે દાખલાની અંદર કદાચ હું કહી શકું કે આમ જોવો તો ભૂલ છે ને આમ જોવો તો નથી. હવે આ એન્ટીફ્રીઝનું એને દ્રાવણ બનાવ્યું ને, તો ઇથિલિન ગ્લાયકોલ 222.6 ગ્રામ છે અને પાણી 200 ગ્રામ છે. હવે ક્વેશ્ચન અહીંયા આપણે એમ કહે, સાહેબ અહીંયા આ ઇથિલિન ગ્લાયકોલ એટલે આલ્કોહોલ છે, ઇથેન 1,2-diol. તો સાહેબ આવા આલ્કોહોલમાં પાણી નાખ્યું કે એને પાણીમાં આલ્કોહોલ નાખ્યો છે? ખરેખર આ બેમાંથી પાણી દ્રાવક હોય ને આલ્કોહોલ દ્રાવ્ય હોય, તો સર તમે તો એવું કીધું હતું કે ભાઈ જેનું પ્રમાણ વધુ એ દ્રાવક ને ઓછું એ દ્રાવ્ય. સર અહીંયા તો દ્રાવ્ય તરીકે પાણી થાય ને દ્રાવક તરીકે આલ્કોહોલ થાય, પણ એવું નથી, બરોબર? અહીંયા ખરેખર એ લોકોએ વેઇટ તમને વધારે આપવું જોઈએ. અને જ્યારે એન્ટીફ્રીઝ દ્રાવણ બને, પ્રતિહીમ દ્રાવણ તમારું કોઈ પણ બને, બરોબર, તો એની અંદર નો ડાઉટ જે ઇથિલિન ગ્લાયકોલ છે એનું પ્રમાણ વધારે, કારણ કે એ જ એન્ટીફ્રીઝનું કામ કરે, એટલા માટે એ લોકો એનું પ્રમાણ છે એ મેક્સિમમ રાખે છે. જેટલું એનું પ્રમાણ વધારે હશે એ એન્ટીફ્રીઝનું કામ કરશે, નહીંતર શું થશે? એન્જિન ગરમ થશે, બરોબર, તો કુલન્ટનું જે પાણી છે, બરોબર, એ સીધું બધું બાષ્પમાં રૂપાંતર પડી જશે, પછી એન્જિન થઈ ચોંટી જાય. એટલે એટલા માટે જેમાં ખાસ કરીને પ્રતિહીમની અંદર જે એન્ટીફ્રીઝ દ્રાવણ બને એની અંદર ખાસ કરીને જે કુલન્ટ વપરાય એનું પ્રમાણ છે વધારે હોય. તમે કદાચ ગ્રીન કલરનું પાણી થઈ જોયું હશે, તમે જનરલી ગ્રીન કલરનું રેડિએટરની અંદર પાણી છે, આપણે વોટરની અંદર ફેરવું રેડિએટર માટે, એમાં તમે ગ્રીન કલરનું પાણી છે જનરલી જોયેલું હોય. જો કોઈ કારને એ ચલાવતા હોય તો જોયેલું હોય, ચલાવતા ના હોય તો પણ જનરલી ખ્યાલ હોય, બરાબર? ચાલો, તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે તમારું ઇથિલિન ગ્લાયકોલ છે એ દ્રાવ્ય છે અને પાણી છે એ દ્રાવક છે. ઇથિલિન ગ્લાયકોલ છે એ તમારો દ્રાવ્ય છે અને પાણી છે એ તમારું દ્રાવક છે. ફર્સ્ટ કેલ્ક્યુલેટ મોલારિટી ઇઝ વોટ? તો મોલારિટી બરાબર શું થાય? તો કે ભાઈ મોલારિટી બરાબર ઇન શોર્ટ કહો તો મોલ પર કિલોગ્રામ, પણ અહીંયા આપણે ખબર હોય છે મોલ દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ છેદમાં કિલોગ્રામ, દ્રાવકનું વજન કિલોગ્રામમાં, આ ભૂલાવું જોઈએ નહીં. ઓકે, ચાલો દ્રાવ્ય લેવાનું છે ઇથિલિન ગ્લાયકોલ 222.6 અપોન ઇથિલિન ગ્લાયકોલનો આણ્વીય દળ. આગલી વખતે ગણ્યું હતું, ફરી પાછું ગણવું હોય ત્યાં તમને આપેલું છે C2H6O2, બરોબર, 62 ઇન્ટુ દ્રાવકનું વજન કિલોગ્રામમાં, દ્રાવક પાણી છે 200 ગ્રામના કિલોગ્રામ 0.2, ધેન મોલારિટી ઇક્વલ્સ ટુ 22.6 અપોન 62 અપોન 0.2, 17.95 આવું આવે છે. ભૂલ નથી ને જોઈ લેજો, હો દ્રાવ્ય બરાબર છે 62-60 બરાબર છે. ચલો જોઈ લો, 17.62 મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ, અથવા તો મોલ લ દ્રાવણ કહેવાય. શું કયું દ્રાવણ કહેવાય? મોલ લ.
હવે તો કે હવે તમને ખબર છે કે મોલાર રીટી ગણવી છે તમારે, તો તમારી પાસે દ્રાવણની ઘનતા આવી છે, તમારે દ્રાવણનું કદ જોઈ મોલારિટી માટે ખબર છે આ વસ્તુ બરોબર. તો સીધું હવે લખું કે કદ બરાબર દળના છેદમાં ઘનતા. દળ કેટલું આપ્યું હોય તો કે ટોટલ દળ થાય દ્રાવણનું દળ 222.6 વત્તા 200 એટલે આ 422.6, ના છેદમાં એની ઘનતા 1.072. આ ખ્યાલ પડે છે કેવી રીતે થાય છે? કારણ કે દ્રાવણની ઘનતા આપી તો દ્રાવણનું દળ હોય, દ્રાવણ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક, 422.6 upon 1.072 equals to 394.21. 394.21 આ ml મળે તમને. શા માટે? તો કે દ્રાવણનું વજન ગ્રામમાં મળે ને આ તમને ઘનતા આપી છે ગ્રામ પર ml, તો પર ml ઉપર જઈ જાય બરોબર. હલો કદ મળી ગયું. તો મોલારિટી ઇક્વલ્સ ટુ મોલ પર લીટર. તો ગણવું હોય તમારે તો મોલ દ્રાવ્યનું વજન છેદમાં એનું આણ્વીય દળ 222.662 અને લીટરમાં કરો તો 0.39421. તો મોલારિટી ઇક્વલ્સ ટુ કંઈક ભૂલ હોય એવું મને લાગે છે. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ બરાબર. હવે શું ભૂલ છે? દળ છેદમાં ઘનતા એ બરોબર છે. એક વખત આનું કેલ્શિયમ મારી લેવા દેતો પણ એટલું બધું કેમ ઓછું આવે છે? 222.6 upon 62 upon 0.39421 ના એટલું જ આવે છે, કાંઈ વાંધો નહીં. ચાલો જવાબ ચેક કરી લઈએ આપને એટલે આઈડિયા આવશે. મેં તમને કીધું હમણાં 281 ઉપર આન્સર આપ્યો છે. એક્ઝામ્પલ નંબર છે 2.8 નો 17.95 ને 9.10 17.95 અને 9.10. ચાલો આમાં ક્યાંય ભૂલ છે ક્યાંય કે આમાં 17.95 આવ્યા? 222.6 upon 62 and upon 0.2 17.95 જ આવે છે ભાઈ. કેલ્ક્યુલેટરમાં ભૂલ હતી આપણી અહીંયા બરોબર. તમે કેલ્ક્યુલેટર મારી લેજો. ઓકે ચાલ બરોબર. પછી અહીંયા ઇન શોર્ટ ન થાય, પછી આગળ પર્સન્ટેજ તો આપેલા છે ને એટલે પર્સન્ટેજ વાળું સૂત્ર કાંઈ લાગવાનું નથી. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધવાનું છે. ચાલો આ એક્ઝામ્પલ કાઢી નાખું છું ને આગળ ઉપર પછી આપણે વધવાનું છે. ચાલો ધોરણ 11 માં આવેલો હતો એ જ દાખલો ફરી પાછો આવે છે. સ્વાધ્યાયમાં 2.9 પીવાના પાણીનો એક નમૂનો ખૂબ જ ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે, હું નામ નથી લખું ખાલી સૂત્ર લખું છું,
સદૂષિત થયેલો છે. થયેલો જણાયો છે. જે કેન્સરજન્ય ધારવામાં આવે છે. જેને કેન્સરજન્ય ધારવામાં આવે છે. સદૂષણનું સ્તર પંદર પીપીએમ આ દળથી આપ્યું છે. બરોબર, વેઇટ બાય વેઇટ થી, વેઇટ બાય વેઇટ પીપીએમ આપ્યા દળથી જણાયું છે. બે વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે. નંબર વન, આને દળથી ટકાવારીમાં ગણો. અને નંબર ટુ, પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી નક્કી કરો. પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી નક્કી કરો. ચાલો, આટલું આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. દળથી પીપીએમ આપણે આપ્યા છે, આટલા છે. કેલ્ક્યુલેશન શું શું કરવાની છે જોવાનું. આપ્યું છે શું? તો કે વેઇટ બાય વેઇટ, અહીંયા પર્સન્ટેજ ના, વેઇટ બાય વેઇટ પીપીએમ આપ્યા તમને પંદર. કેલ્ક્યુલેટ શું કરવાનું? તો કે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ગણો. બરોબર, દ્રાવ્ય અને બીજું ક્લોરોફોર્મની મોલાલિટી ગણો. પહેલી વાત હું તમને કહું, એક પીવાના પાણીનો નમૂનો છે એમાં ક્લોરોફોર્મ આવી ગયો એટલે સદૂષિત થયેલું છે, એટલે મતલબ પ્રદૂષિત થઈ ગયું. થોડુંક જ એવું છે, બહુ ઓછું પ્રમાણ છે, એટલે સદૂષિત શબ્દ વાપરો છે, પ્રદૂષિત શબ્દ નથી વાપરો. બરાબર, કે જેને કેન્સરજન્ય, કે ભાઈ એવું પાણી તમે પીવો તો એ કેન્સરજન્ય છે એવું ધારવામાં આવ્યું. આ કેટલો ક્લોરોફોર્મ છે? તો કે સદૂષણનું સ્તર 15 પીપીએમ છે ક્લોરોફોર્મ. બરાબર, તો ઇન શોર્ટ હું આવું કહી શકું કે દળથી 15 પીપીએમ એટલે કે 10^6 ગ્રામ પાણીમાં. બરોબર, વેઇટ બાય વેઇટ તમે કહો ને, ઉપર ઘટકનું છે, એમાં દ્રાવણનું, પાણીમાં મતલબ દ્રાવણમાં તમે કહી શકો, દ્રાવણમાં 15. બરોબર, વેઇટ બાય વેઇટ છે તો 15 ગ્રામ ક્લોરોફોર્મ હોય. આ ખબર પડી કે 10^6 ગ્રામ દ્રાવણમાં 15 ગ્રામ શું હોય? ક્લોરોફોર્મ. ને પાણીનું દ્રાવણ છે એટલે જલીય દ્રાવણ થયું. બરાબર, તો જો તમારે વેઇટ બાય વેઇટ જોતું હોય, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ઇક્વલ ટુ, તો કે ભાઈ ઘટકનો વજન એટલે 15 ગ્રામ થયું ગુણ્યા, તો કે 100 અને એના છેદમાં દ્રાવણનું વજન, તો કેટલું થઈ ગયું? 10^6. હવે આ તમે કરો તો સીધી સિમ્પલ વાત છે, 100 એટલે 10^2, આ 6 ઉપર આવે તો શું થયું? કે 15 × 10^-, આ ગ્રામ છે, ગ્રામ ગ્રામ અહીંથી ઉડી ગયા, 10^-4%. આવું આપણને મળ્યું. બરાબર, હવે આ પહેલી વસ્તુ મળી ગયા, અને દળ ટકાવારીમાં દર્શાવો તો આપણે આને દળ ટકાવારીમાં દર્શાવી. હવે હું જોઈ છે આ નમૂનાની અંદર ક્લોરોફોર્મની મોલાલિટી જોઈ છે. શું જોઈ છે? મોલાલિટી. તો તમે અહીંયા એવું કહી શકો કે 15 × 10^-4% એટલે કે, ટકા એટલે શું કહેવાય? કે 100 ગ્રામ દ્રાવણ કયો. બરોબર, દ્રાવણમાં 15 × 10^-4% ગ્રામ
દ્રાવ્ય. હવે મોલાલિટીનું સૂત્ર શું છે? તો કે ભાઈ મોલ પર કિલોગ્રામ, તો મોલાલિટી બરાબર શું થાય? દ્રાવ્યના મોલ કે દ્રાવ્યનું વજન, તો કે 15 × 10⁻⁴ ગ્રામ છેદમાં દ્રાવ્યનું આણ્વિદળ. ક્લોરોફોર્મનું આણ્વિદળ તમે ગણો, બરોબર, ક્લોરિન 3 છે તો 35.5 × 3 વત્તા 1 હાઇડ્રોજન અને વત્તા કાર્બનના 12 119.5, આ એનું આણ્વિદળ મળ્યું. એને ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામ. દ્રાવક 100 ગ્રામ છે, એ દ્રાવણ છે. આમાં દ્રાવક કેટલો? તો કે 100 ગ્રામમાંથી 15 × 10⁻⁴ ઘાત કાઢો. 15 × 10⁻⁴ ઘાત કાઢો કે ન કાઢો કાંઈ ફેર ન પડે. 15 × 10⁻⁴ ઘાત એટલે શું? તો કે 0.0000 કે 0.0015 થાય. તમે 100માંથી બાદ કરો તો એમાં કાંઈ ફેર ન પડે, બરોબર. એટલે 100 ગ્રામના સીધા લખી નાખવું કિલોગ્રામ 0.1. તો મોલાલિટી ઇક્વલ્સ ટુ 15 × 119.5 અને એને ભાંગા 0.1, 1.25 × 10⁻⁴ મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. આ સમજમાં આવી આખી બાબત? કે મેં જે અહીંયા 0.1 લખાય ખરેખર દ્રાવણ હતું, પણ હવે 100માંથી તમે બાદ કરો, બરોબર, −0.0015, તો એ 99.99 એવો આન્સર આવે. 0.99985 આવું આવે છે. એટલે એ સરખું જ થાય, એમાં કાંઈ ફેર પડે નહીં, બરોબર. એટલે એ જ પ્રમાણે સમથિંગ થાય. તો 11મા ધોરણમાં આ જ દાખલો બેઠે બેઠો, આટલો પણ ફેર નથી, એ જ દાખલો ફરી પાછો આપણે 12મા ધોરણમાં આવ્યો અને એક્ઝામની અંદર પૂછાય એવો આ એક્ઝામ્પલ છે, બરોબર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP છે, બરોબર. એટલે 11મા ધોરણની અંદર પણ આપણે આ એક્ઝામ્પલ ઉપર કામ કર્યું હતું અને વાત કરી હતી, બરોબર. અને એ જ જે મેં કદાચ પહેલો દાખલો તમને કરાવ્યો 68% નાઇટ્રિક એસિડવાળો, હમણાં સ્વાધ્યાયમાં, બરોબર છે, ઘનતાવાળો, એ દાખલો પણ તમારો 11મા ધોરણની અંદર બેઠે બેઠો આવેલો છે, બરાબર. ચાલો, પણ કદાચ ત્યારે યાદ ન હોય કે એવું કંઈક બન્યું હોય. સ્વાધ્યાયમાં જો કોઈ સરોવરના પાણીની ઘનતા 1.25 ગ્રામ પર ml હોય અને તે 92 ગ્રામ Na+ પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય તો સરોવરના પાણીમાં Na+ આયનની મોલાલિટી ગણો, બરોબર. કે જો કોઈ સરોવરના પાણીની ઘનતા આટલી હોય, 92 ગ્રામ Na+ પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય તો સરોવરના પાણીમાં Na+ આયનની મોલાલિટી ગણો. ડેટા જો તો શું આપ્યું છે? તો કે ભાઈ પાણીની ઘનતા તમને આપી છે, ડેન્સિટી ઓફ વોટર, બરોબર, 1.25 ગ્રામ પર ml અને તે 92 ગ્રામ Na+ પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું. તો એનો મતલબ એમ કે વેઇટ ઓફ Na+ એ થયો 92 ગ્રામ પ્રતિ કિલોગ્રામ પાણી. એટલે વેઇટ ઓફ H2O 1000 ગ્રામ. તો સરોવરના પાણીમાં Na+ આયનની મોલાલિટી ગણવાની છે. સાહેબ, મોલાલિટી જોતી હોય તો ઘનતાનું કંઈ કામ નથી. આ પાણીની ઘનતા આપી, એ પાણીમાં પાછું Na+ છે. તમે ખરેખર જોવો તો આ તમને ઘનતા છે એ દ્રાવણની જ આપી છે, અને એ પાણીમાં
એને પ્લસ આયનનું પ્રમાણ છે, પાણી વત્તા એને પ્લસનું દ્રાવણ, બરોબર. એને પ્લસ એટલે પછી એને સીએલ હોય કે એને બીઆર હોય, કોઈ પણ હોય, બહુ સીધું ને સિમ્પલ છે. મોલાલિટી બરાબર મોલ પ્રતિ કિલોગ્રામ. તો મોલાલિટી, મોલ એટલે યાદ બહુ રાખો, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. બાણું દ્રાવ્યનું આણ્વીય દળ, સોડિયમનું આણ્વીય દળ 11 22 23, અને એને ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. દ્રાવક છે 1000 ગ્રામ, એટલે કિલોગ્રામ થાય એનો 1 23 4 92. ક્યાંય કેલ્ક્યુલેશન કરવાની જરૂરિયાત નથી. મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. તો આની મોલાલિટી તમને મળે છે 4 મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. ઇઝ ઇટ રેવડી? ચાલો સ્વાધ્યાયમાં 2.27 એમાં આપ્યું છે, જો સીયુએસ નો દ્રાવ્યતા ગુણાકાર ગુણાકાર 6×10⁻¹⁶ હોય તો સીયુએસ ની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી ગણો. ચાલો સાહેબ, આ હું નવું આપ્યું છે તો અહીંયા તમારે સંતુલન ચેપ્ટરને યાદ કરવું પડશે. દ્રાવ્યતા ગુણાકાર આ શબ્દ સંતુલન ચેપ્ટર નો છે, સીયુએસ નો. તો કેએસપી ઓફ સીયુએસ ઇક્વલ ટુ 6×10⁻¹⁶. તો જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી ગણવાની છે, મતલબ દ્રાવ્યતા. મોલારિટી એટલે દ્રાવ્યતા જ થાય, બરોબર. ચાલો હવે તમને ખ્યાલ હોય કે દ્રાવ્યતા ગુણાકાર કોનો હોય, તો કે અલ્પ દ્રાવ્ય ક્ષારનો. કોનો હોય? અલ્પ દ્રાવ્ય ક્ષાર હોય એનો દ્રાવ્યતા ગુણાકાર હોય, બરોબર. તો જો તમે સીયુએસમાં જુઓ, આ સોલિડ ફોર્મમાં હોય, ઇન પ્રેઝન્સ ઓફ H2O, તો અહીંયા થાય આવું Cu2+ S2-. જો હું દ્રાવ્યતાની વાત કરું તો સોલિડમાં કાંઈ ન હોય, આની S લાગે, આની પણ S, આ S છે દ્રાવ્યતા, સોલ્યુબિલિટી નો S છે. જો તમે આનો KSP લખો તો સૂત્ર તમે ભણ્યા છો, નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, ભણતા ને સંતુલનમાં, બસ એ જ વસ્તુ, ઇન્ટુ સલ્ફર 2- અપોન CuS. તો સોલિડ છે એટલે ગણવાની કાંઈ વાત આવતી નથી, બરોબર. તો KSP ઇક્વલ ટુ આની પણ S અને ઓની પણ S, તો થઈ ગયું S² તો S બરાબર અંડર રૂટ ઓફ KSP. તો S બરાબર અંડર રૂટ ઓફ KSP ગુણ્યો છે આપણને 6×10⁻¹⁶, બરાબર. તો 6 નું વર્ગમૂળ કાઢો, 2.44, જેને S ઇક્વલ ટુ 2.44×10⁻¹⁸, 16 નું 8, પછી 16 નું વર્ગમૂળ નહીં કાઢતા, આટલા આંટા હોવા જોઈએ, વર્ગમૂળ કાઢો એટલે અડધું થાય ઘાતમાં, નો સેટલમેન્ટ આવતું દાદા ઓલા પોઈન્ટ કરવાનું. 2.44×10⁻¹⁸ કાઢ, મોલારિટી એટલે દ્રાવ્યતા થયું, બરોબર. તો એકમ લાગશે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. આ થયો તમારો જવાબ, બરાબર. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ.
6.5 ग्राम एस्पिरिन C9H8O4, 450 ग्राम CH3CN बराबर एसिटोनाइट्राइल एने कही सकते, 10% ગણ જો આ તમે કદાચ નામ સાંભળ્યું હોય એસ્પિરિન છે ને એ એનાલ્જેસિક ડ્રગ છે એનાલ્જેસિક ઔષધ છે દવા છે પેનક્યુલર જેને કહેવાય એસ્પિરિનનો ખાસ પડતો ઉપયોગ હૃદયરોગના હુમલાના જે દર્દીઓ છે એના માટે ખાસ કરવામાં આવે કારણ કે હૃદયરોગનો હુમલો ક્યારે આવે વ્યક્તિને કે જ્યારે એના બ્લડ છે ને એ જાડું થઈ ગયું હોય એટલે સર્ક્યુલેશન છે ને એ અટકાઈ જાય મતલબ લોહી છે ને એનું સ્કંદન થાય સ્કંદન થવું એટલે અહીંયા અવક્ષેપન થવું એટલે રુધિરના કણો જામી જાય એટલે આગળ બ્લડનું સર્ક્યુલેશન ન થાય એટલે વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે એસ્પિરિનની ટેબ્લેટ પીવે એટલે બ્લડ છે ને એ પાતળું થઈ જાય પાતળું થઈ જાય મતલબ કે જ્યાં અવક્ષેપન થયું છે ને એને તોડી નાખે એટલે બ્લડ છે એ પાછું આગળ વહવાનું વહન પામવાનું ચાલુ કરી દે બરાબર એ એસ્પિરિન CH3CN તમે આને ઇથાઇલ નાઇટ્રાઇલ પણ કહી શકો ઇથેન નાઇટ્રાઇલ અને એનું સામાન્ય નામ છે એસિટો નાઇટ્રાઇલ વસ્તુ બે એક જ છે બરાબર તો શું આપ્યું છે આપણે એ તમે જુઓ ને તો કે વેઇટ ઓફ એસ્પિરિન એસ્પિરિનનું અણુસૂત્ર આપ્યું C9H8O4 6.5 ગ્રામ અને વેઇટ ઓફ એસિટોનાઇટ્રાઇલ એટલે CH3CN એ તમને આપ્યું છે 450 ગ્રામ ઓગાળવામાં તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં 10% ગણો એટલે વેઇટ બાય વેઇટ તમારે એસ્પિરિનનું ગોતવાનું કીધું શેનું ગોતવાનું કીધું વેઇટ બાય વેઇટ તમારે એસ્પિરિનનું ગોતવાનું છે બસ આટલું જ સમજવાનું છે બાકીનું બધું તમને આવડે છે તો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ઓફ એસ્પિરિન ઇક્વલ ટુ ઘટકનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 100 ઇક્વલ ટુ ઘટક કોણ છે તો કે તમારો એસ્પિરિન 6.5 દ્રાવણનું વજન 450 વત્તા 6.5 તો 456.5 અને એને ગુણ્યા 100 બરાબર વેઇટ બાય વેઇટ તમારે જોઈ છે તો 6.5 ગુણ્યા 100 ભાંગ્યા 456 સોરી 6.5 ગુણ્યા 100 ભાંગ્યા 456.5 1.42% આવું તમને મળે એ જ ગોતવાનું છે ને ભાઈ ઓકે છતાં આપણે આન્સર ચેક કરતો જવાનો છે મેં તમને ઘણી વખત કીધું છે ભૂલવાનું નથી 2.9 થી જોઈ લઈએ આપણે બાકી છે ને 2.9 થી 2.9માં 1.5 × 10⁻³ 1.5 × 10⁻³ એવું આપ્યું છે ને પછી આપ્યું છે 1.25 × 10⁻૪ મોલ એટલે મોલ પર કિલોગ્રામ એ તો બરોબર છે અહીંયા એણે આપ્યું છે 1.5 ઓકે બરાબર છે 1.5 આપ્યું છે એણે આપણે 15 × 10⁻૪ 1.5 પોઈન્ટ અંદર એટલે એનું વીજ થાય એ કોઈ કરવાની જરૂરિયાત નથી બંને વસ્તુ સેમ છે પછી આપણો દાખલો 2.26 નંબરનો છે 2.26માં પહેલાં 4 મોલ ઓકે આવી ગયું 2.27 2.45 × 10⁻૮
મોલર અને 2.28 1.424%. ઓકે રેડી છે, ચાલો ઓકે છે, એટલું આપને આપ્યું છે, એમાં કોઈ પ્રશ્ન નથી, બરાબર. ચાલો હજી તો દાખલા 3 બાકી છે, પણ 3માંથી એક દાખલો જે છે એ ઘણો બધો મોટો છે, એટલે એ દાખલો અત્યારે હું કરાવતો નથી. બાકીના 2 દાખલા કરાવવા હોય તો થઈ જાય એમ છે, બરાબર. પણ ઘણો બધો લેક્ચર છે, કંઈ એ 2 દાખલા જોઈ લઈએ ને, એમાં વાંધો નહીં કંઈ, બરાબર. બાકીનો ઓલો દાખલો 1 બાકી છે, એ પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કેલ્ક્યુલેશન એની કરશું, બરાબર. કારણ કે 2 દાખલા હવે જે તમને આપ્યા છે એ ખાલી રકમ મોટી છે એવા જ છે, બાકી એકદમ સરળ અને સિમ્પલ દાખલાઓ છે, બરાબર. એકદમ સરળતાથી કેલ્ક્યુલેશન થઈ જાય એવા દાખલાઓ આપણને આપેલા છે. ચાલો 2 દાખલાઓ છે એને જોઈ લઈએ, આ ભાગને કાઢી નાખું છું અહીંથી. દાખલાઓ છે એટલે કદાચ લેક્ચર મોટો લાગે, પણ એટલો બધો હોય નહીં, અને રકમ ને બધું હું લખું થોડોક સમય લાગે, બરાબર ને. ચાલો હું કાઢી જ નાખું, આખું બોર્ડ સાફ કરી નાખું, એટલે ચાલો 2.29 સ્વાધ્યાયમાં આપ્યું છે આપને નેલોરફિન, સૂત્ર છે એનું C90H21NO3. મોર્ફિન ને સમાન છે, જે નિદ્રા પ્રેરકનો ઉપયોગ કરનારમાંથી તેના લક્ષણો દૂર કરવા માટે વપરાય છે. સામાન્ય રીતે અપાતા નેલોરફિનનો ડોઝ, મતલબ કે માત્રા 1.5 મિલીગ્રામ છે. ઉપરના ડોઝ માટે જરૂરી 1.5×10⁻³ મોલ જલીય દ્રાવણ માટેનું દળ ગણો. ચાલો દાખલો ઘણો બધો મોટો લાગે રકમ ઉપરથી, પણ એટલો બધો મોટો કઈ છે. શું કીધું? એક નેલોરફિન નામનો પદાર્થ એ મોર્ફિન ને સમાન છે. મોર્ફિન એટલે તમને ખબર છે, કોકેઇન, હેરોઇન, અફીણ, ગાંજો, આ બધા પદાર્થો, એમાં એવો જ એક પદાર્થ છે, કોણ? નેલોરફિન. જો ખરેખર આ બધા ઔષધો છે, એ બીજું કંઈ નથી, નુકસાનકારક પદાર્થો નો ડાઉટ છે, બરોબર, પણ એ ખરેખર ઔષધો છે. એ જ્યારે કોઈ વ્યક્તિ છે ને વધારે પડતી પીડા થતી હોય, વધારે પડતો ખૂબ જ દુખાવો થતો હોય, ત્યારે આ ઔષધનો ઉપયોગ થાય. નેલોરફિન, મોર્ફિન, હેરોઇન, કોકેઇન, અફીણ, ગાંજો, આ બધી પેઇન કિલર છે, દુખાવો દૂર કરવા વાળી. એનાલ્જેસિક, કેમ હમણાં તમને કીધું તું એસ્પિરિન, બરોબર, એવી જ આ ઔષધ છે.
બરોબર, પણ આની ટેવ પડી જાય, વારંવાર આ લેવાની મન થાય, નિકોટિનના બધા પદાર્થો એવા કે આની તમને લત પડી જાય, ટેવ પડી જાય વારંવાર લેવાની, એટલે સરકારે આના ઉપર બેન કરેલું છે, બીજું કાંઈ મોટી બાબત નથી. એટલે કીધું નેલોરફીન મોર્ફિનને સમાન છે, જે નિદ્રા પ્રયોગનો ઉપયોગ કરનારમાંથી તેના લક્ષણો દૂર કરવા માટે વપરાય. કે ભાઈ કોઈ વ્યક્તિ આ લે એટલે બહુ ઘેન ચડે, ઊંઘ બહુ આવે, એ ઓછી ઊંઘ આવે એટલા માટે નેલોરફીનનો ઉપયોગ કરવામાં આવે. કે સામાન્ય રીતે અપાતા નેલોરફીનનો ડોઝ કેટલો આપવાનો હોય તો કે 1.5 મિલીગ્રામ. ઉપરના ડોઝ માટે જરૂરી 1.5 × 10⁻³ મોલર જલીય દ્રાવણ માટેનું દળ ગણો. હવે નેલોરફીનનું પ્રમાણ તમને એ બધું કે 1.5 મિલીગ્રામ છે, આ 1.5 × 10⁻³ મોલર જલીય દ્રાવણ માટે. તો ઇન શોર્ટ હું આટલું કહી શકું આના ઉપરથી જોઈને કે 1.5 × 10⁻³ મોલર જલીય દ્રાવણ એટલે કે આવું તમે કહી શકો કે 1000 ગ્રામ દ્રાવકમાં, જો યાદ રાખવાનું ખાસ મોલાલિટીમાં, મોલાલિટી હોય ને તો હું કહું દ્રાવણ, પણ મોલાલિટી છે એટલે 1000 ગ્રામ દ્રાવકમાં 1.5 × 10⁻³ મોલ, મોલાલ છે ને એટલે મોલ શું થાય, નેલોરફીન. બરોબર, તો નેલોરફીનનું વજન મારે જોતું હોય તો નેલોરફીનનું વજન બરાબર શું થાય. આગળ આપણે આ દાખલો આવો ગણેલો જ છે, યુરિયા વાળો લખાણ સંબંધિત મોલ ગુણ્યા આણ્વીય દળ, મોલ કેટલા તો કે 1.5 × 10⁻³. આણ્વીય દળ જોઈએ છે નેલોરફીનનું, અણુસૂત્ર આપ્યું છે તમને એ પ્રમાણે તમારે ચાલવાનું, C₁૯ એટલે 12×19 એને વત્તા હાઇડ્રોજનના 21, એને વત્તા નાઇટ્રોજનના 14 અને એને વત્તા ઓક્સિજનના 16 × 48 311 કરવાનો સરવાળો, સોરી ગુણાકાર, ચારસો 66.5. આ દ્રાવ્યનું વજન થઈ ગયું નેલોરફીનનું વજન, આ દ્રાવક છે તો કુલ દ્રાવણનું વજન બરાબર કેટલું તો કે 1000 ગ્રામ વત્તા 466.5 ગ્રામ બરોબર, તો બરાબર શું થાય તો કે 1000.4665 ગ્રામ આવું થાય. રેડી ને, આનો સરવાળો છે એ સોરી હો એ બરોબર જ મેં કર્યું, અહીંયા આવશે 10³ ગ્રામ, હજી ભેગું આવશે ને, ગુણ્યા 10³ ગ્રામ, આ બેને ભેગું કરી દો એટલે 0. થઈ ગયું એ બરાબર. કુલ દ્રાવણનું વજન આટલું આપણને મળ્યું. તો આપણે એવું કહી શકીએ કે 1000.4665 ગ્રામ દ્રાવણમાં નેલોરફીનનું વજન કેટલું છે તો કે 0.4665 ગ્રામ. તો 1.5 × 10³ ગ્રામ નેલોરફીન હોય તો દ્રાવણનું વજન કેટલું થાય, આપણે ગોતવું ને 1.5 મિલીગ્રામ આટલામાં કેટલું થાય તો કે ઇક્વલ્સ ટુ શું થાય તો કે 1000.4665 × 1.5 × 10³ બધું ગ્રામ જ છે આ, અને 0.4665 ઇક્વલ્સ ટુ. એને ગુણ્યા 1.5, એને ભાંગ્યા 0.4665 એટલે આવ્યું 32.16 × 10³ ગ્રામ. આ ગ્રામ, આ ગ્રામ ને આ ગ્રામ, એક એક ગ્રામ કયો, એક વધે માઇનસ 3 ની અંદર લઈ લઉં તો 3.216 ગ્રામ આટલું નેલોરફીન છે એ જોઈએ. ચાલો, ઇઝ ઇટ ક્લિયર? એકદમ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ છે એ આપણને આપેલો છે. ઓકે, એવો જ દાખલો કંઈક 2.30 આપણને આપેલો છે, 250 ml 0.15 મોલર
બેન્ઝોઇક એસિડ, સૂત્ર આપેલું હોય C6H5COOH, આવું થાય ને બેન્ઝોઇક એસિડનું સૂત્ર આપણે ભણી ગયા છીએ, બરોબર. નું મિથેનોલમાં, મિથેનોલ નો આવડતું હોય તો હું લખી દઉં આણીવે સૂત્ર, ટેક્સ્ટબુકમાં તો નથી આપ્યું. મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટે નો જથ્થો, મતલબ વજન ગણો. સિમ્પલ સોબત બાબત આપી છે કે 250 ml વોલ્યુમ આપી દીધું તમને દ્રાવણ આખાનું, 250 ml મોલારિટી આપી તમને 0.15 mol, બરોબર. મિથેનોલમાં દ્રાવણ બનાવવાનું છે, વજન કેટલું છે, દ્રાવ્યનું વજન તમને પૂછ્યું છે, બરોબર. સૂત્ર છે મોલારિટી, બરોબર. હવે આખું સૂત્ર મૂકવાનું છે તમારે, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, અહીંયા 1000 લખી નાખો, લોકો ચિંતા ન રહી, છેદમાં દ્રાવણનું કદ. અહીંયા 1000 લખો તો અહીંયા ml લખવાના, અહીંયા 1000 ન લખો તો અહીંયા લીટર લખવાના, બંને વસ્તુ એક જ છે. મોલારિટી તમને આપી છે, કેટલી આપી છે તો કે મોલારિટી તમને આપી છે 0.15, દ્રાવ્યનું વજન તમારે જોઈ છે એ તમને ગ્રામમાં મળે, ગુણ્યા 1000 એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. દ્રાવ્ય કોણ છે તમારું, તો કે બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં દ્રાવણ, તો બેન્ઝોઇક એસિડ એ તમારો દ્રાવ્ય થયો, એટલે ટોટલ કાર્બન 7 થયા, તો 12 × 7 = 84 વત્તા હાઇડ્રોજન ટોટલ 6 થાય છે, એટલે વત્તા 6, અને એને વત્તા ઓક્સિજન 2 થાય, એટલે 16 × 32 = 122 into દ્રાવણનું કદ ml માં 250. આ બધું કરો, સૂત્રનો કરતા બનાવો કે ભાઈ દ્રાવ્યનું વજન બરાબર, તો શું થાય, તો કે આ બધું સામે જાય 0.15 × 122 અને એને ગુણ્યા 250 અને એને ભાંગ્યા 1000, તો દ્રાવ્યનું વજન બરોબર 0.15 × 122 × 250 અને ભાંગ્યા 1000 4.57 ગ્રામ. આટલો બેન્ઝોઇક એસિડ એ તમારે જોઈએ, કેટલો જોઈ, 4.57 ગ્રામ બેન્ઝોઇક એસિડ તમારે જોઈએ. આન્સર આપણે પાછળ ચેક કરી લઈએ કેટલા કેટલા આપ્યા છે, 2.29, 3.2 ગ્રામ પાણીના, અને 2.30, 4.575 ગ્રામ. ઓકે ચાલો, એ બરાબર છે, વજન આપણું 2 કમ્પ્લીટ છે. ચલો આજના લેક્ચર માટે ઘણા બધા એક્ઝામ્પલ આપણે કીધા, હજી એક એક્ઝામ્પલ આમાં કેલ્ક્યુલેટ કરવાનો બાકી છે, એની થોડોક મોટો એક્ઝામ્પલ છે, એટલે આપણે એને સાથે સાથે કેલ્ક્યુલેટ અત્યારે કરતા નથી, કારણ કે મારા ખ્યાલથી 20-એક મિનિટ જેવું એ લઈ જાય એકલો એક્ઝામ્પલ, બરોબર. અને હવે જો 20 મિનિટ વધારે થોડુંક તમને અઘરું લાગે, એટલા માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ આખો એક્ઝામ્પલ છે એને આપણે સોલ્વ કરશું, બરોબર. ચાલો ઓકે, આજના લેક્ચર માટે આપણે અહીં સુધી રાખીએ, ફરી પાછા નવા લેક્ચરની અંદર આપણે મળશું, ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.